હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમા હરપાલ છે આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો જે તમે ઘણા સમયથી રાહ જોયા હતા અને હું મને પણ બનાવવાની ફુરસત નથી મળી રહી એ આઈપીસીનો વિડીયો આજે આપણે પાર્ટ થ્રી બનાવી ચૂક્યા છીએ અને તમારી સમક્ષ અત્યારે પેશ કરું છું જેમાં મિત્રો હવે આપણે હવે વિડીયો નહીં બને હવે આપણે એકાદ વિડીયો આઈપીસીનો બનશે પછી આપણે મિત્રો સીઆરપીસી શરૂ કરીશું મોસ્ટ આઈએમપી કલમ તો અત્યારે મિત્રો પાર્ટ થ્રી હું તમારી સામે લઈને આવ્યો છું જેમાં મોસ્ટ આઈએમપી કલમ કરતા ગુનાઓ ગુનાઓ છે તેમાં ખૂબ જ આઈએમપી છે અને વારંવાર જો કલમો ઉપાડે છે લોકરક્ષક વાળા તો એમાંથી જ ઉપાડે છે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ પરીક્ષામાં પૂછાતી અગત્યની કલમો આઈપીસી માં દરેક વિદ્યાર્થી મિત્રોને માંગીશ કે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અહીંયા સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુમાં બેલ નું આઈકોન ઓપન થશે તેને પણ ક્લિક આપી દો જેથી અમે નવા વિડીયો બનાવીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બસો ને ચોરાણું કલમ સુધી પહોંચ્યા હતા તો અત્રે મિત્રો હું તમારી સમક્ષ બસો પંચાણું કથી શરૂ કરીશ સોરી મિત્રો અહીંયા મારી મિસ્ટેક છે કલમ નંબર બસો ને નવ્વાણું નહીં આવે કલમ નંબર બસો ને પંચાણું ક આવશે જે મિત્રો હું જણાવવા માગીશ કે કલમ નંબર અહીંયા બસો ને નવ્વાણું નહીં આવે કલમ નંબર બસો ને પંચાણું એ આવશે જે તમારું ધ્યાન દોરવા માગીશું મિત્રો તો મિત્રો કલમ નંબર બસો એવું કહેવા માંગે છે કે લોકોનું ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા માટે જો મિત્રો તમે કોઈ વર્ગના લોકોનું લોકોના જે ધર્મ પાળતા હોય ધારો કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ ધાર્મિકનું અથવા તો એમની જે ધાર્મિક માન્યતા હોય એનું અપમાન કરો અથવા તો તેની ધાર્મિક લાગણીઓ હેતુથી તેને દુભાવવાનો પ્રયત્ન કરો તેના ધર્મને નીચો બતાવવાનો પ્રયત્ન કરો તો મિત્રો તમને ત્રણ વર્ષની કેદ અને દંડ બંને થઈ શકે છે તો મિત્રો ધ્યાન રાખજો કલમ નંબર બસો પંચાણું એ લોકોના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન મિત્રો કલમ નંબર ત્રણસો જે છે મોસ્ટ આઈએમપી છે જેમાં ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે યાદ રાખજો મિત્રો ખૂનની વ્યાખ્યા પૂછવામાં આવે તો કલમ નંબર ત્રણસો જ્યારે ખૂનની સજા પૂછવામાં આવે તો મિત્રો ત્રણસો કલમ નંબર ત્રણસો બેમાં ખૂનની સજા છે જેમાં ખૂનની સજા વિશે જો કદાચ લોકરક્ષકવાળા ડીપમાં હમણાં પૂછે છે તો એમાં આજીવન કેદ અને ડેહાણ દંડ સુધીની એ કેદ આપી શકે છે તમને આજીવન કેદ મિત્રો યાદ રાખજો આજીવન કેદ સુધીની સજા ખૂનની સજા આજીવન કેદ સુધી કલમ નંબર મિત્રો ત્રણસો ને ચાર એની જો વાત કરવામાં આવે તો દહેજ મૃત્યુ મિત્રો ત્રણસો ચાર

મિત્રો યાદ રાખજો કર્યા હોય સાત વર્ષ વિતાવી ચૂક્યા હોવા જોઈએ તો જ દહેજ મૃત્યુ લાગુ થશે ત્યાં સુધી લાગુ થશે નહીં તો કલમ નંબર બી એ દહેજ મૃત્યુની છે કલમ નંબર મિત્રો ત્રણસો ને સાત જેમાં ખૂન કરવાની કોશિશ તો મિત્રો ખૂન કરવાની કોશિશ વિશે જો થોડું જોવામાં આવે તો મિત્રો એમાં દસ વર્ષની કેદ અથવા દંડ થઈ શકે છે જો જો વ્યક્તિને થાય તો આજીવન કેદ સુધીની સજા પણ મળી શકે છે મિત્રો તમે કરવાનો પ્રયત્ન કરતા હોય તો ત્રણસો સાત મુજબ કલમ નંબર મિત્રો ત્રણસો નવ છે જેમાં આપઘાત કરવાની કોશિશ છે જે મિત્રો રદ કરવામાં આવે છે યાદ રાખજો મિત્રો તાજેતરમાં કલમ નંબર ત્રણસો ને નવ છે જે આપઘાત કરવાની કોશિશ છે રદ કરવામાં આવી છે અને જો મિત્રો એ આપઘાત કરવાની કોશિશમાં તમને ત્રણ વર્ષની કેદ અને જો વ્યક્તિ થાય વ્યક્તિને તો વર્ષની કેદ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે છે જે જે કરવાની કોશિશ રદ કરવામાં આવી છે મિત્રો કલમ નંબર ત્રણસો ને ઓગણીસ છે જે વ્યથા છે જે છે મોસ્ટ આઈએમપી હવે મિત્રો જો વ્યથાની વ્યાખ્યા પૂછવામાં આવે તો કઈ રીતે પૂછવામાં આવશે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પીડા રોગ કે આ ઉપજાવે તેને વ્યથા કહેવામાં આવે છે ધારો કે મિત્રો તમે ઝાપટ મારો છો અથવા તમે એને પાટું મારો છો મિત્રો તો એને પીડા થશે અથવા તમને રોગ હોય ને એને રોગ ઉપજાવવાની તમે કોશિશ કરશો ચેપ ફેલાવવાની કોશિશ કરતો તો પણ મિત્રો તમને વ્યથાનો ગુનો લાગુ પડશે તો આને વ્યથા કહેવામાં આવશે જે મિત્રો કલમ નંબર ત્રણસો ઓગણીસમાં છે જે મોસ્ટમપી છે હવે આગળને જો મિત્રો વાત કરવામાં આવે કે કલમ નંબર ત્રણસો મહાવ્યથા છે મિત્રો મહાવ્યથા એટલે શું વ્યથાની તો આપણે જોયું કે કોઈને ઝાપટ મારો પાટું મારો અથવા જો કોઈ રોગી વ્યક્તિ હોય એને ચેપ ફેલાવવાની કોશિશ કરે તો વ્યથાનો ગુનો લાગુ પડશે તો મહાવ્યથા એટલે શું તો ધારો કે મિત્રો તમે કોઈને ઝાપટ મારો છો હવે તેનો દાંત તૂટી જાય છે તમે એને ઝાપટ મારી તો વ્યથાનો ગુનો લાગુ પડશે પરંતુ જો દાંત તૂટી જાય છે તો મહાવ્યથાનો ગુનો લાગુ પડી જશે કઈ રીતે તો હું ડીપમાં થોડું સમજાવું મિત્રો તમને કે જો આંખ કાન કે કોઈ અગત્યના અંગોનો નાશ કે ખોડખાપણ ઉભી કરવી તેને મહાવ્યથા તરીકે ઓળખવામાં આવે છે ધારો કે કોઈ પુરુષનો નાશ થાય તો પણ મહાવ્યથાનો ગુનો લાગુ પડે છે માથું અથવા ચહેરાની કાયમી વિકૃતિ અથવા કાયમી નુકસાન જો માથું અને ચહેરાનું થાય તો પણ મહાવ્યથાનો ગુનો લાગુ પડશે હાડકું ભાંગી જાય કે ખસી જાય તો પણ મિત્રો મહાવ્યથાનો ગુનો લાગુ પડશે અગાઉ જેમ વ્યથામાં કહી ગયું કે કોઈને પાટું મારો પરંતુ એનો પાટું મારવાથી તેનો પગ ભાંગી જાય મિત્રો તો મહાવ્યથાનો ગુનો લાગુ પડશે જિંદગી જોખમમાં મુકાય અથવા તો વીસ દિવસ સુધી પીડા થાય તો મિત્રો તેને કામ ન કરી શકે તેવી પીડા થાય તો એને મહાવ્યથાનો ગુનો લાગુ પડશે હવે મિત્રો એક તેને મહાવ્યથા તરીકે ઓળખવામાં આવે છે તો તો મિત્રો સતત દિવસ સુધી જો પીડા થાય તેને મહાવ્યથા તરીકે ઓળખવામાં આવશે કલમ નંબર બત્રીસ મિત્રો જોઈએ તો રાજ્ય સેવકને વિથા રાજ્ય સેવકને તમે ઝાપટ મારો પાટું મારો કલમ નંબર ત્રણસો ને બત્રીસમાં માં કલમ નંબર મિત્રો ત્રણસો ને તેત્રીસમાં માં રાજ્ય સેવકને મહાવ્યથા ધારો કે મિત્રો રાજ્ય સેવકને તમે પાટું મારો અને રાજ્ય સેવકનો પગમાં ખોળખાપણ ઊભી થાય અને કાયમી વીસ દિવસ સુધી પીડા સતત અનુભવે તો મિત્રો રાજ્ય સેવકને મહાવ્યથા તમે કરી છે એવું કહેવાશે દસ વર્ષની કેદ અને દંડ થશે કલમ નંબર મિત્રો ત્રણસો ને ઓગણપચાસ છે જેમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે તો મિત્રો બળ કોને કહેવાય ધારો કે કોઈ ગતિમાં ફેરફાર અથવા વિક્ષોભ ઊભો થાય તો તેને બળ તરીકે ઓળખવામાં આવે છે ધારો કે તમે કોઈને ધક્કો મારો તો તેનો ગતિમાં ફેરફાર આવશે તેને મિત્રો બળ કહેવામાં આવશે અને વિક્ષેપ ઊભો થશે એટલા માટે મિત્રો બળની વ્યાખ્યા જો મિત્રો પૂછવામાં આવે તો કલમ નંબર ત્રણસો ને ઓગણપચાસમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર મિત્રો ત્રણસો ને ઓગણસાઠમાં જોવામાં આવે તો અપહરણ તો મિત્રો અપહરણના બે પ્રકાર છે એક તો ભારતમાંથી અપહરણ અને બીજું છે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ જો મિત્રો ભારતમાંથી અપહરણ કરવામાં આવે તો તેને ભારતમાંથી અપહરણ કર્યું કહેવાશે અને કાયદેસરના વાલીપણામાંથી જો મિત્રો અપહરણ કરવામાં આવશે તો એમાં કઈ રીતનું હશે કે સજીવ વયનો છોકરો સોળ વર્ષનો ને સજીવ વયની છોકરી અઢાર વર્ષની એ રીતે મિત્રો જો એના વાલીની સંમતિ વગર જો કોઈ લઈ જાય આજે સોળ વર્ષના છોકરાને અને અઢાર વર્ષની છોકરીને એના વાલીની સંમતિ વગર જો કોઈ લઈ જાય તો મિત્રો તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાશે એટલે અપહરણના બે પ્રકાર છે જે ત્રણસો ને ઓગણસાઠ મુજબ છે નેક્સ્ટ કલમ જોયું મિત્રો ત્રણસો ને છાસઠ કે કોઈ સ્ત્રી સાથે લગ્ન કે બળત્કાર કરવા અપહરણ ધારો કે મિત્રો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે બળજબરીપૂર્વક બળજબરીપૂર્વક લગ્ન કરવા અથવા તો તેને બળજબરીપૂર્વક બળાત્કાર કરવા માટે તેનું અપહરણ કરે તો મિત્રો મુજબ તેને વર્ષની કેદ થશે કેટલા વર્ષની મિત્રો યાદ રાખજો સાત વર્ષની કેદ થશે કલમ કલમ નંબર નેક્સ્ટ જોઈએ મિત્રો કલમ નંબર ત્રણસો ને જે બહુ હાલ ચર્ચામાં છે જેને કહેવામાં આવે છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જે તમે એવું આશા રાખવું જોઈએ કે તમે સૌ જાણતા હશો મિત્રો કલમ નંબર સત્યોતેર જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે જો મિત્રો સજાની વાત કરવામાં આવે તો મિત્રો દસ વર્ષની કેદ જો કે અત્યારે હાલ છૂટછાટ આપવામાં આવી છે અને જેમાં અમુક છૂટછાટ નથી આપવામાં આવી પ્રાણીઓ અને બાર વર્ષથી ઓછી વેની છોકરીઓને તો એમાં મિત્રો આ કેદ લાગુ પડશે અને આજીવન કેદ અને દસ વર્ષ સુધીની કેદ થઈ શકશે તો અત્યારે મિત્રો વાત કરી ત્રણસો નેક્સ્ટ મિત્રો આપણે પાંચસો અગિયાર પાંચસો અગિયાર કલમ હું નેક્સ્ટ વિડીયોમાં હું કમ્પ્લીટ કરવા જઈશ તો મિત્રો આ હતી હું તમને જોડે જોડે સમજૂતી પણ આપતો જઈશ મિત્રો ખાલી આઈએમપી કલમો નથી મિત્રો જોડે જોડે આઈએમપી જ્ઞાન પણ તમને આપતો જઈશ થિયરી પણ થોડી થોડી તમને કહેતો જઈશ કારણ કે મિત્રો થિયરી અને કલમો બે મિક્સ થશે તો તમને આસાનીથી યાદ રહી જઈ શકશે સો મિત્રો મારું દર વખતે એક જ સજેશન છે કે મિત્રો તમે ખાલી કલમો નહીં પરંતુ મિત્રો છેક સુધી વિડિયો જોવો વિડીયો અંત સુધી જુઓ તો મિત્રો તમને બધું યાદ રહી જશે અને મિત્રો લખવાની પ્રેક્ટિસ રાખો હું જેમ બોલતો જાઉં તેમ મિત્રો તમે લખતા જાઓ જે તમે એઝ અ કમ્પેર ટુ તમે સાંભળવા કરતાં લખેલું વધારે યાદ રહેશે સો મિત્રો મિશન ખાખી માટે તૈયાર થઈ જાઓ કારણ કે મિત્રો બે બાર જે ડેટ ડિક્લેર થઈ ગઈ છે અને ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો છે જે બે બાર બે હજાર અઢાર જે ડિક્લેર ડેટ થઈ ગઈ છે જે મિત્રો ટૂંક સમયમાં પહોંચી જશે અને મિત્રો કોઈપણ કન્ફ્યુઝન હોય તો નીચે હું મારું ઈમેલ આઈડી આપું છું તેમાં તમે મને કોઈપણ પ્રકારનો મેસેજ મોકલી શકો છો કોઈપણ કન્ફ્યુઝન અનુભવેને અમે સોએ સો ટકા તેને રિડ્યુસ કરવાની ટ્રાય કરશું તમારા કોઈપણ પ્રશ્નો અને એના આન્સર અમે ચોક્કસ રીતે તમને આપશું અને મિત્રો તમને જણાવવા માગશું કે મિત્રો મેં વોટિંગ લીધું હતું મિત્રો કમ્યુનિટી દ્વારા તો મિત્રો જેમાં દોઢસો જણાએ વોટિંગ આપેલું છે જેમાં મિત્રો સત્તાણું ટકા વ્યક્તિઓએ મિત્રો કે જે આઈપીસીના વિડીયો છે અમને ગમે છે એવું કીધેલું છે જે આપણે હું તેમને ખૂબ જ થેન્ક યુ કહેવા માગું છું મિત્રો સો થેન્ક યુ આવો નવો સપોર્ટ કરતા રહો જેથી અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ મળે અને તમે કોઈ પણ મૂંઝવણ અનુભવ હોય તો અમને મેસેજ કરો જે નીચે ઈમેલ આઈડી દ્વારા સો મિત્રો કમ્યુનિટી દ્વારા હું તમને જણાવવા માંગીશ કે મિત્રો મેં અત્યારે ક્વેશ્ચન સિરીઝ પણ હું અપલોડ કરું જાઉં કરતો જાઉં છું જે રોજે રોજ તમે જોઈ શકો છો જેમાં ક્વેશ્ચન ભૂગોળના ઇતિહાસના સાહિત્યના અને ટૂંક સમયમાં મિત્રો આઈપીસી પૂરું થશે એટલે આઈપીસીના પણ ક્વેશ્ચન મૂકતો જઈશ એટલે મને ખબર પડે કે તો તમે મારા વિડીયોમાંથી જોયું છે તો તમે કેટલું શીખ્યા છો સો મિત્રો ત્યાં સુધી રજા આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જરૂરમત વિદ્યાર્થી જે ટ્યુશન ક્લાસીસ ન રાખી શકતા હોય તેના માટે ઉપયોગી ખૂબ જ છે સો મિત્રો શુક્લા સેવા માટે તમે અમારો સપોર્ટ કરતા રહો અને અમને સપોર્ટ આપતા રહો આભાર સાથે જય હિન્દ જય ભારત જય માતાજી